ધાનેરા તાલુકાના મગરાવા ગામના બાબુભાઈ હેમાભાઈ પટેલની કાપડની દુકાન આવેલી છે. પોતાના નિયત સમય પ્રમાણે ગત સાંજે પોતાના મોટરસાયકલ ઉપર સવાર થઈ બાબુભાઈ ધાનેરાથી પોતાના ઘરે મગરાવા ગામ તરફ આવ્યા હતા. એ સમય દરમિયાન અગાઉની અદાવત રાખી પહેલેથી જ રાહ જોઈ બેઠેલા મગરાવા ગામના જ ઈસમોએ બાબુભાઈ ઉપર હુમલો કર્યો હતો. પોતાની સાથે લઈ આવેલ પાઇપ બંને હાથ તેમજ પગના ભાગે મારતા બાબુભાઈ જમીન ઉપર પડી ગયા હતા. આસપાસના લોકો બૂમબરાડ સાંભળતા દોડી આવ્યા હતા, જેથી હુમલાવરો લોકોને જોતા ભાગી ગયા હતા. પરિવારના સભ્યોને જાણ કરતા ઈજાગ્રસ્ત બાબુભાઈને સારવાર માટે ધાનેરા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જોકે હાલત વધુ ખરાબ હોવાના કારણે બાબુભાઈને પાલમપુર વધુ સારવાર માટે લઈ જવાયા હતા. આ મામલે ઈજાગ્રસ્ત બાબુભાઈના મોટાભાઈ અણદાભાઈએ આજ રોજ ધાનેરા પોલીસ મથકે રગાભાઈ જોઈતાભાઈ પટેલ, વિરવાણભાઈ જેસુંગભાઈ પટેલ સાથે દેવદાનભાઈ જેસુંગભાઈ પટેલ સહિત અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બાબુભાઈ ઉપર હુમલો કરનાર હુમલાવરો મગરાવા ગામના જ છે અને ધાનેરા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ રીતે જીવલેણ હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ તાકીદે કાર્યવાહી કરી જેલ ભેગા કરવા માટે લોકોની રજૂઆત છે, જેથી આ રીતે જીવલેણ હુમલો કરતા ઈસમોમાં કાયદાનો ડર રહે. હવે મારો ભાઈ ધાનેરા ભવાની ક્લોથ સેન્ટર દુકાન ચલાવે, તે સાંજના 6 વાગે ઘરે જઈ રહેતો હતો મગરાવા, ત્યારે આ લોકો વચ્ચે સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ઊભા હતા. 5 જણા હતા, એમાંથી 3 જણની ઓળખાણ થઈ છે, 2 જણ ઓળખ્યા નથી. અને એમને એના ઉપર અચાનક ગાળો બોલી અને લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો અને એના 2 પગ અને 2 હાથ ભાગી નાખ્યા છે. હવે કારણ તો હાલ તો કંઈ હતું નહીં, કોઈ આગળ 2 વર્ષ પહેલાં એક ડેરી બાબતનું હતું, એની કોઈ અદાવત રાખીને એમને કર્યું હોય તો ખબર નથી. ફરિયાદ કરી તમે? હા, ફરિયાદ કરી. કેટલા જણ વિરુદ્ધ કરી? હું 5 જણ વિરુદ્ધ કરી છે, એમાં 3 નામ છે અને 2 અજાણ્યા શખ્સો. ઈજાઓ થઈ છે? ભાઈને 2 હાથ ને 2 પગ ભાગી જ નાખ્યા છે.